विद्यार्थी मित्रों विभाग सी नी अंदर प्रश्न नंबर 42 पेपर नंबर 1 नो 42 मो प्रश्न फतेहपुर सिकरी नो परिचय आपो। सौथी पहला तो आपने एनु प्रकरण याद आवी जावू जोईए कि भाई चेप्टर नंबर 6 भारतना सांस्कृतिक वारसाना स्थळो एनी अंदरनु एक स्थापत्य एक स्मारक एटले आपणुं फतेहपुर सिकरी बराबर आखू जे नगर छे एनु एक सरस चित्र मैं अहीं बाजूमां आपेलुं छे बराबर। अहीं एना अलग अलग विभागो आप्या छे कि भाई एनी अंदर पंचमहल छे बुलंद दरवाजो छे बिरबल हाउस छे बिरबलनो महल छे जोधाबाईनो महल छे परंतु आखू नगर छे ए ऊपरथी आ रीते देखाय छे आ फतेहपुर सिकरी आखू नगर छे કે જેની અંદર આવેલી આ અલગ અલગ ઇમારતો એ મુગલ બાદશાહના સમયમાં મુગલ બાદશાહ અકબર આપણે આગળ વાત કરી કે અકબર છે એ સાહિત્ય પ્રેમી હતો એમ અકબર છે એ સ્થાપત્ય પ્રેમી પણ હતો પોતે અંગૂઠા છાપ હતો એટલે કે ભણેલો નહોતો છતાં પણ એના નગરની અંદર એના નવરત્નો એ ફતેહપુર સિકરીની અંદર નવરત્નો હતા એમાં ખાસ કરીને આપણે જેને બિરબેલ કહીએ છીએ જે એક હિન્દુ વ્યક્તિ હતો જેનું નામ મુકેશદાસ હતું એ બિરબલ તરીકે નામના પ્રાપ્ત કર્યો અને અકબર સાથે એનું નામ જોડાણું અને બિરબલની ચતુરાઈ ઇતિહાસની અંદર પંચતંત્રની વાર્તાઓમાં અને ઘણી બધી જગ્યાએ આપણે બિરબલની ચતુરાઈના ઉદાહરણોને દાખલા સાંભળેલા છે। તો આ ફતેહપુર સિકરી છે એ મુગલ બાદશાહ અકબરે બંધાવેલું અને ઈસવીસન 1569માં ફતેહપુર સિકરી ઈસવીસન એક મિનિટ ઈસવીસન 1569 થી 1572 ના સમયમાં ફતેહપુર સિકરીની રચના થઈ મતલબ કે બનાવવામાં આવ્યું। અકબર એક મહાન પ્રતાપી રાજા કે જેનું અકબર નામ છે બરોબર જે જલાલુદ્દીન મોહમ્મદ અકબર તરીકે ઓળખાતો એ મુગલ બાદશાહ અકબરે પોતાના એક સૂફી સંત અને પોતાના એક પરમ મિત્ર સલીમ ચિશ્તી એની યાદમાં આ નગર વસાવ્યું હતું જેનું નામ છે ફતેહપુર સિકરી। આખું નગર છે એ કલાત્મક દ્રષ્ટિએ એનું નિર્માણ થયેલું છે એની અંદર આવેલી એક એક ઇમારતો અને એની પ્રતીતિ કરાવે છે કે ફતેહપુર સિકરી છે એની મિત્રની યાદમાં બનાવેલું એક નગર। તેણે આ નગરને પોતાની રાજધાની પણ બનાવી અમુક સમય સુધી એને રાજધાનીનું નગર બનાવ્યું। આપણે કીધું ભાઈ અકબર છે એક મહાન રાજા હતો પ્રતાપી રાજા હતો અને સાથે સાથે કલાપ્રેમી હતો એવો શબ્દ હું બે વાર બોલી ગયો છું કે એને કલા પ્રત્યે સારો એવો પ્રેમ હતો અને એમાં સ્થાપત્યો પ્રત્યે અને સાહિત્ય પ્રત્યે પણ સારો એવો પ્રેમ હતો। આગળ વધીએ સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં બનાવ્યો તો આપણે ત્યાં અંડરલાઈન કરશું એ આપણો કીવર્ડ્સ બનશે સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરીની રચના થઈ હતી પોતાની રાજધાની પણ બનાવી તેને 1569 થી 1572માં એનું નિર્માણ થયું હતું। એની અંદર આવેલા એક એક સ્થાપત્યોની વાત કરીએ તો અહીંયા આપ્યું છે શેખ સલીમ ચિશ્તીનો મકબરો આપણને ખ્યાલ છે મુસ્લિમ સ્થાપત્યમાં કબરની ઉપર થયેલું કામ એટલે મ કબર એના ઉપરથી મકબરો શબ્દ આવ્યું કબર ઉપર થયેલું સ્થાપત્ય કામ બાંધકામ એટલે મકબરો એમાં સુફી સંત સલીમ ચિશ્તી કે જેના પરમ મિત્ર હતા એની યાદમાં બનાવેલો આ છે સલીમ ચિશ્તીનો મકબરો જેમ આપણે કહીએ છીએ તાજમહેલ એ પણ મુમતાજનો મકબરો જ છે એક મકબરા સ્થાપત્ય છે કબરની ઉપર થયેલા તમામ બાંધકામને આપણે મકબરો કહીએ છીએ। એવી રીતે મહત્વની બીજી વસ્તુ છે બુલંદ દરવાજો આની પણ વિશેષતા આપેલી છે આપણને કે ભાઈ જે 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો આ ભવ્ય દરવાજો બુલંદ દરવાજો કહેવાતો એની ઊંચાઈ અને પહોળાઈ ઉપરથી તમે નક્કી કરી શકો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો એટલે લગભગ 150 ફૂટની એની ઊંચાઈ છે। આપણને એનો એન્ટ્રી ગેટ અહીંયા પણ ચિત્રમાં બતાવ્યો છે ખૂબ વધુ ઊંચાઈ છે એની 50 મીટર 150 ફૂટ ઊંચો 41 મીટર પહોળો કે 120 ફૂટ પહોળાઈ ધરાવતો એવો આ ભવ્ય ઇમારતની અંદર પંચમહેલ પણ આવેલું છે। આ પંચમહેલ એ સમયની અંદર રાજા રજવાડાના સમયમાં જે વૈદ કહેતા વૈદ ત્યારે ડોક્ટર એવો શબ્દ ના વપરાતો પણ દવાઓ કરતા આયુર્વેદિક દવાઓ એને વૈદ કહેતા તો એ વૈદજીવો માટેના આ મહેલને પંચમહેલ નામ આપ્યું હતું।
એવી રીતે બિરબલ હાઉસ, આપણે મુકેશ દાસ તરીકે જેને ઓળખીએ, જેનું મૂળ નામ મુકેશ દાસ છે, એટલે કે બિરબલ અકબરનો એક અંગત વ્યક્તિ, અકબરનો એક પરમ મિત્ર, અકબરનો નજીકનો વ્યક્તિ એટલે બિરબલ. અને એના યાદમાં એને બિરબલનો મહેલ બનાવ્યો છે એટલે બિરબલ હાઉસ નામ આપ્યું છે અહીંયા. એવી રીતે જોધાબાઈનો મહેલ, આપણે જાણીએ છીએ હિન્દુ રાણી જોધા અને અકબર જેનો ઇતિહાસ અમર છે, એવું જોધાબાઈના નામથી ઓળખાતો આ મહેલ, બરોબર, એને નામ આપ્યું છે જોધાબાઈનો મહેલ. આ પણ એમાં આવેલું છે. તે દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે. કોઈ તો કે ભાઈ બુલંદ દરવાજો. અહીંની ઇમારતોમાં ઘણી બધી ઇમારતો છે, આપણે જોઈ ગયા, જોધાબાઈનો મહેલ છે, પંચમહેલ છે, શેખ સલીમ ચિશ્તીનો મકબરો છે, દીવાને આમ છે, દીવાને ખાસ છે, જ્યોતિષ મહેલ છે. આ દીવાને આમ ને દીવાને ખાસ વિશે પણ માહિતી મેળવીએ. દીવાને આમ, રાજા પોતાનું દરબાર જ્યાં ભરતો ત્યાં સામાન્ય લોકો પણ હાજરી આપતા એને દીવાને આમ કહેતા. અને દીવાને ખાસ એટલે રાજાની નજીકના વ્યક્તિઓ, રાજાના ફેમિલી મેમ્બર, કુટુંબના વ્યક્તિઓ, અને મુઘલ સલ્તનતના કુટુંબીજનો અને એના નગરની અંદર એના મહત્વના નવરત્નો જે આવી શકતા એને દીવાને ખાસ કહેતા. તો ફતેહપુર સિકરીની આ વિશેષતાઓ જોતા આપણને ખ્યાલ આવે છે કે આ એક ભવ્ય નગર છે જે આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર આવેલું છે. આ પણ લખવું આપણે ફરજિયાત છે કે ભાઈ આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેહપુર સિકરી નગર આવેલું છે, જેનું બાંધકામ, જેની રચના અકબરે કરાવેલી છે. અહીંયા આપણો 42મો પ્રશ્ન, જે ફતેહપુર સિકરી નગર રચના છે, એ આપણે અહીંયા પૂર્ણ કરશું. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન આપણે જોઈશું હવે.